नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत करूँ छूँ। मित्रों, आप टेलिग्राम चैनल पर मॉक टेस्ट 4 जो मुकायेल थी तो तेना आपणे आंसर नी बात करिए तो तेमा पहलो क्वेश्चन हतो, नीचे आपेला अंगों पैकी कोने नर प्रजनन अंग कहेवामां आवे छे? तो तेनो साचो जवाब शुं आवशे? पुंकेसर चक्र। बराबर, त्यारबाद आपणे आगळ वधी, परागशय सामान्य रीते खाली जगह धरावे छे? तो तेनो साचो जवाब थशे डी, चार लघु बीजाणु धानी। त्यारबाद ત્રીજો સવાલ છે, પરાગરજમાં મોટા અનિયમિત આકારના કોષ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે? તો તેનો સાચો જવાબ થશે બી, વનસ્પતિક કોષ। ત્યારબાદ ચોથો સવાલ છે, કઈ વનસ્પતિમાં સંવૃત પુષ્પતા જોવા મળે છે? તો તેનો સાચો જવાબ થશે કોમેલિના। બરાબર, ત્યારબાદ આપણે આગળથી પાંચમો સવાલ, નીલંબનો સૌથી મોટો કોષ જે અગ્રસ્ત કોષના સંપર્કમાં રહે છે તેનું નામ શું છે? તો તેનો સાચો જવાબ થશે અધોવર્ધ કોષ। ત્યારબાદ છઠ્ઠો સવાલ જોઈ, ભ્રૂણ વિકાસમાં તલસ્થ કોષ 20 થી 25 કોષીય રચના ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય? તો તેનો સાચો જવાબ થશે નિલંબ। ત્યારબાદ આપણે આગળ વધી સાતમો સવાલ, જનન છિદ્રનું શું કાર્ય છે? તો તેનો સાચો જવાબ છે પરાગ નલિકાની શરૂઆત માટે। ત્યારબાદ આપણે આગળ વધી, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેનો સાચો જવાબ થશે જન્યુઓ ફેરફાર ન કરી શકાય તેવા એકકીય છે। ત્યારબાદ નવમો સવાલ, દ્વિકીય માદા છોડ અને ચતુષ્કીય નર છોડનું ફલન કરવામાં આવે તો ભ્રૂણપોષની પ્લોઇડ કેવી હશે? તો તેનો સાચો જવાબ થશે ચતુષ્કીય। ત્યારબાદ આપણે આગળ વધી દસમો સવાલ, જુદા જ પ્રકારનું શોધી કાઢો। હવે તમને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી અલગ છે એ તમારે કહેવાનું છે। તો તેનો સાચો જવાબ થશે ડી, પરાગરજ। ત્યારબાદ આપણે આગળ વધી, 100 પરાગરજ ઉત્પન્ન કરવા આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલા લઘુ બીજાણુ માતૃકોષો જરૂરી છે? તો તેનો સાચો જવાબ છે 25। ત્યારબાદ આપણે આગળ વધી બારમો સવાલ, નીચે પૈકી કઈ જોડમાં એકકીય રચનાઓ જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે પ્રદેહ અને પ્રતિધ્રુવ કોષો। બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી તેરમો સવાલ, સૌથી વધુ પ્રતિકારક જૈવિક પદાર્થો પૈકી એક, તો કયો આવશે? એનો જવાબ સ્પોરોપોલેનિન। બરાબર, સ્પોરોપોલેનિન છે એ તેનો સાચો જવાબ થશે। ત્યારબાદ આપણે આગળ વધી 14મો, અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ ખાલી જગ્યા, તો તેનો સાચો જવાબ શું થશે બી, એકકીય। ત્યારબાદ આપણે આગળ વધી 15મો સવાલ, જો આવૃત બીજધારી વનસ્પતિમાં નર છોડ દ્વિકીય હોય અને માદા વનસ્પતિ ચતુષ્કીય હોય તો ભ્રૂણપોષમાં પ્લોઇડી સ્થિતિ કેવી હશે? તો તેનો સાચો જવાબ થશે ડી, પંચકીય। ત્યારબાદ 16મો સવાલ, એક જ વનસ્પતિના ફૂલના પરાગાશન ઉપર તે જ વનસ્પતિની પરાગરજનું સ્થાપન ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ થશે ડી, જીટોનોગેમી। બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી 17મો સવાલ, ફલન વગર માદા જન્યુ કે અંડકોષના નવા સજીવના નિર્માણને ખાલી જગ્યા કહેવાય? બરાબર, તો તેનો સાચો જવાબ થશે ડી, અસંયોગી જનન। ત્યારબાદ આપણે આગળ વધી, ઘઉંના 100 ફલિતાન 100 દાણાના નિર્માણ માટે જરૂરી અર્ધીકરણ વિભાજનની સંખ્યા ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ થશે 125। ત્યાર તમને જો સી આપેલો છે 125 એ તેનો સાચો જવાબ છે। ત્યારબાદ આપણે આગળ વધી, ખાલી જગ્યાના દ્વારા આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક અવસ્થાની રજૂઆત થાય છે? તો તેનો સાચો જવાબ શું થશે સી, ભ્રૂણપૂટ। બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી, ખાલી જગ્યામાં ભ્રૂણપૂટ હોય છે? તો તેનો સાચો જવાબ થશે સી, અંડક કે બીજાંડ। ત્યારબાદ આપણે આગળ વધી 21મો સવાલ, બીજાંડ છિદ્ર દ્વારા પરાગ નલિકાનો પ્રવેશ ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ થશે સી, અંડદ્વારી પ્રવેશ। ત્યારબાદ 22મો સવાલ, 200 બાય 400 વટાણાના બીજ ઉત્પન્ન કરવા જરૂરી અર્ધીકરણના વિભાજનની સંખ્યા? તો તેનો સાચો જવાબ થશે 250 બાય 500, એટલે કે ડી જી તમને આપેલો છે। ત્યારબાદ આગળ વધી 23મો સવાલ, ખાલી જગ્યાના નિર્માણ માટે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જરૂરી છે? તો તેનો સાચો જવાબ થશે બી, ભ્રૂણપોષ। ત્યારબાદ આપણે આગળ વધી 24મો સવાલ, 10 પરાગરજ માતૃકોષોના અર્ધીકરણ દ્વારા થતા વિભાજનને અંતે કેટલી પરાગરજ ઉત્પન્ન થશે? તો તેનો સાચો જવાબ થશે સી, 40। બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી 25મો સવાલ, અંડકોષમાંથી નવા સજીવના નિર્માણ વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ થશે બી, ગર્ભવિકાસ। ત્યારબાદ 26મો સવાલ જોઈએ આપણે, ખાલી જગ્યામાં સામાન્ય રીતે બહુભ્રૂણતા જોવા મળે છે? તો તેનો સાચો જવાબ થશે એ, લીંબુ। બરાબર, ત્યારબાદ આપણે આગળ વધી 27મો સવાલ, ખાલી જગ્યાના જોડાણને બેવડું ફલન કહે છે? તો તેમાં સાચો જવાબ શું આવશે ડી, એક નરજન્યુ સાથે અંડકોષ અને બીજા સાથે દ્વિતીય કોષ કેન્દ્ર। ત્યારબાદ 28મો સવાલ જોઈએ આપણે, અર્ધીકરણ સિવાય બીજાણુજનક અવસ્થામાંથી
સીધે સીધા જન્યુજનક અવસ્થાના નિર્માણને ખાલી જગ્યા કહે છે, તો તેનો સાચો થશે એ અબીજાણુતા. ત્યારબાદ આપણે આગળ વધીએ 29મો સવાલ. અસંયોગી જનન એ ખાલી જગ્યા છે, તો તેનો સાચો જવાબ શું થશે? ડી, અંડકોષમાંથી ફલન સિવાય ગર્ભનું નિર્માણ. ત્યારબાદ 30મો સવાલ. આવૃત બીજધારી એટલે કે એકદળી વનસ્પતિના નર જન્યુજનક ખાલી જગ્યા છે, તો તેનો સાચો જવાબ શું થશે? સી, લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોક ટેસ્ટ હતી એની આન્સર આપણે બધા જોઈ લીધા. મિત્રો, ખાસ ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયો એ મિત્રો ખાસ જોડાઈ જજો, અને એમાં ડેઇલી અમારું એક પેપર મોક ટેસ્ટ છે એ મુકાતું રહે છે, અને બીજા દિવસે એની યુટ્યુબ ઉપર અમે એનો વિડીયો અપલોડ કરી દઈએ છીએ, એના સોલ્યુશનનો. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને હા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ એના પણ વિડીયો ઓલરેડી અમારી ચેનલ ઉપર મુકાય જ છે, તો તે તમે ન જોયો તો તે પણ તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.